मगर अल्लाह ताला हमने आ तमाम जगहों में रहवाने वास्ते ताकत ने कुव्वत आती। आप समझो कि इंसान ने अगर दरख्तों पर चढ़वानू कही है तो ये चढ़ से, दरख्तों पर सूखेला लाकड़ा साथ रहवानू कैसे तो ये कर से, रन में हसे ए रह से, जंगलों में हसे ए रह से, नहर किनारे हसे ए रह से। तमे कोई हेवी जगह पर एने छोड़िया हो जहाँ कोई आबादी ना हो, पन ए एना अक्ल ना सबब अल्लाह ताला ने एने हु जहन आपू छे रहवाने वास्ते भी सुलाहियत आपी के ताबी रह से। एने कोई चीज अनजान के अजुकती नहीं लागे कि मैं किम रहूँ यहाँ। मिसालना तौर पर हमने आ जगह अपने वास्ते नवी छे, न आप आवाज न मैं आऊँ छा जगह पर, अपने मानूस नहीं आ जगह सी। पन एक बार अपने यहाँ आवा, एक बार अपने यहाँ बेसा, अर्धो कलाक यहाँ गुजारो, એટલે આપણે આસપાસના માહોલથી માનુસ થઈ જઈશું કે આ જગા કઈ છે ને આપણે શું કરવાનું છે ને કેમ રહેવાનું છે। અલ્લાહ તઆલાએ અકલ આપી ઇન્સાનને। તો આજનો દિન જે મૌલાના અલી સાહેબ ઝુલફકારનો દિન છે એ અકલવાલાઓનો દિન છે, યાની જે આશિકાને અલી હશે, જે મુહિબ્બાને અલી હશે, જે મારેફત રાખનાર હશે મૌલાના અલી, તો અલ્લાહ તઆલાએ એને અકલનું જોહર આપ્યું છે। બીજા એમ નથી કે અકલ બગેરના છે, એમ નથી, બધા ઇન્સાન તો ઇન્સાન જ છે। આપણે જેવો હલિયો છે, આપણે જેવી શિકલ છે, આપણે જેવા એના હાવભાવ છે, આપણે જેવા જિસ્મના આઝા છે, બધી ચીજ આપણે જેવી જ છે, પણ એ આપણે કરતા મૌલાના અલીની મારેફત નથી રાખતા તા અલગ પડે છે। કે મૌલાના અલી સાહેબે ઝુલફકાર અકલના સાહેબ છે, આ અકલ જીવારે તકસીમ થઈ એના ટુકડા કરવામાં આવા, તો રસૂલલ્લાહ બાવાજી શું ફરમાવે કે દુનિયાના તમામ આલિમોનો ઇલ્મ જમા કરવામાં આવે, બરાબર છે, ને મૌલાના અલીના ઇલ્મને એક પલ્લામાં ને તમામ દુનિયાના આલિમોના ઇલ્મને બીજા પલ્લામાં મૂકવામાં આવે, તો તમામ આલિમોનો ઇલ્મ ઝર્રો છે મૌલાના અલીના ઇલ્મ આગળ। કેટલા બધા જાણકાર લોકો, દુનિયાની વાત છે આ, એમ નથી કે એક જગા કોઈ એક મુલ્કની વાત છે, દુનિયાની વાત છે। તો અલ્લાહ તઆલાએ અમને આ નાયમતથી નવાજા છે, તો આ નાયમતનું અહેસાન માનવું અમારે પર વાજિબ છે। તો અહેસાન કેમ માનીએ અમે કે જે વખત આ રિસાલો મેં શરૂ કીધો, આ રિસાલાનું નામ છે રિસાલતુલ મબદા વલ મહાદ, જે અમારા આઠમા દાઈ સૈયદના હુસૈન બિન સૈયદના અલી આલલ્લાહ કુદસહુએ યમનમાં આ રસાલો લખો, તો ઇફ્તિદામાં દરસના જે હાજરીન છે તો એને ખબર છે કે આપણે તૌહીદને માનીએ છીએ, યાની અલ્લાહ તાલા એક છે, અલ્લાહ તાલાનો કોઈ શરીક નથી, અલ્લાહ તાલા મોતનો માલિક છે, હયાતનો માલિક છે, આસમાનો જમીનનો માલિક છે, જન્નત જહન્નમનો માલિક છે, તમામ પેદાશુદા ચીજો જે દેખાય છે ને પેદાશુદા ચીજો જે દેખાતી નથી એ તમામનો માલિક છે, તો અમે તન ફાટામાં માનીએ છીએ, તન દરવાજામાં માનીએ છીએ। જહાનના લોકોને એક જ દરવાજો ખબર છે ને હર વખત એમ જ એ કે કરશે કે અલ્લાહ તાલા એક છે, એવા શરીક ના કરો કોઈને, એની ઇબાદત કરો, એને સી હાજર તલબ કરો, બસ આ તક જ એ બોલશે જેનો મફહુમ લા ઇલાહા ઇલ્લલ્લાહ છે। કોઈ ખુદા આ ખલ્કમાં નથી અથવા ખલ્કને પૈદા કરનાર નથી મગર અલ્લાહ, એની સી આગળ એ લોકો કઈ સમજાવી નહીં શકે। તો બીજા બે દરવાજા આપણે વસ્તે કયા છે, એક તંઝી છે ને એક તજરી છે, ખાલિકને મખલૂકને અલગ કરવાને વાસ્તે, ને જે મખલૂકની સિફતો છે એ ખાલિકને કોઈ વખત લાગુ નથી પડતી, એ આખીની હસ્તી અલગ છે, આ બધી ચીજ તંઝી ને તજરીદમાં આવે તો બી આપણે આગળ વધીએ। આગળ સૈયદના હુસૈન આલલાઉ કુદસહુ એમ કહે છે કે અલ્લાહ તઆલાએ આ તમામ ચીજો પૈદા કીધી મગર અલ્લાહ તાલા કોઈ શય નથી, કોઈ ચીજ નથી। તમને મેં આપને કહું કે આ કોનાથી લઈને આ કોના તક તમે કેટલી બધી અશિયાને જોઉં છું, આ દરખતો છે,
આ બેન્ચ મૂકેલા છે, આ કુડાઓ મૂકેલા છે, આ ઝીનતની અમુક ચીજો પડેલી છે, અહીંયા બાકરાઓ છે, અહીંયા આ પીપ છે, કેટલી બધી ચીજો. તો આ બધાનો કોઈ બનાવનાર છે ને? આમને આમાં ચીજ નથી બની. તો આને શાહી કહેવાય કે જેનો કોઈ બનાવનાર હોય. શાહી આની ચીજ વસ્તુ બધાનો બનાવનાર છે. પણ અલ્લાહ તાલા કોઈ શાહી નથી. અલ્લાહ તાલા કોઈ શાહી નથી. એ કોઈ ચીજ નથી કે એનું કોઈ બનાવે. પણ એવી હસ્તી છે જેના હાથથી તમામ ચીજ બની. હવે હું તમને મિસાલ આપું કે આ દરખત ની નીચે અપને દેસા છે, બરાબર છે. આ દરખત તમે બનાવું છો? મેં કહું સાહેબ ના, આ દરખત મેં નથી બનાવું. મેં કહું કે આ કિતાબ, આ તસ્બી, આ રૂમાલ, આ તમે બનાવવા છો? ના સાહેબ, આ મેં નથી બનાવું. આપ લોકો જે લિબાસ પહેરીને આવત મુખ્તલિફ કલરના, તો શું તમે બનાવવા? ના સાહેબ, અમે તો બીજાની દુકાન સે લઈને આવવાને આ સિવા અમે નથી બનાવવા. હર શાય મેં તમને પૂછવું, સાહેબ અમે નથી બનાવી. તો સવાલ એ થાય, તારે કોએ બનાવું? તારે કોએ બનાવું? હવે એ બીજી ચીજ જોઉં તમે કે આ એકબીજાને નુકસાન નથી કરતી, એકબીજાને મિટાવતી નથી, પણ એકબીજાને સાથે રહે છે, એકબીજાને સંભાળે છે. હમણાં તમે ઉઠશો ને કોઈ ચીજ આમ પાડવા જશો, આમ હલાવશો, આમ કોઈ બીજી ચીજ કરવા જશો, તો કોઈ બીજો તમારા ભાજુવાળો કહેશે, ભાઈ શું કામ કરો છો, આ તૂટી જશે, ખરાબ થઈ જશે. તમે નાના બચ્ચાને શું કોઈ ઘરમાં કોઈ હરકત કરતો હોય છે જે તમને એમ ખોફ થાય કે હમણાં તૂટી જશે, હમણાં પડી જશે, બચ્ચા આના કરતા સી હટી જ હમણાં પડી જશે, તો તમે સંભાળો છે ને? તો ઇન્સાનની તબિયત શું કહે છે કે ભાઈ તમે સંભાળો, આસપાસ જે લોકો છે એને તમે સંભાળો, જે બીજી ચીજો પડેલી છે એને તમે સંભાળો, તો તમે દુનિયામાં રહી શકશો. કેમ કે તમારી મદદ પર આવશે, અથવા તમે એની મદદ કરો તો તમામ અશિયા બને. હવે અમુક ચીજ ઇન્સાનને ગમે જ ને અમુક ચીજ ઇન્સાનને નથી ગમતી. આ કાંટાની વાડ છે. મેં તમને એમ કહું કે જાઓ જઈને અડીને ઉભા રહો, સબ વાગી જશે કાંટો, નથી ગમતી ને? આ દરખતને નીચે કહું કે અહીંયા બેસી રહો, લો મેં તમને બિસ્તર આપું, મેં તમને તકિયો આપું, હા ચાદર ઉડી નહીં હતા. તો કોઈ ચીજ ગમે જ ને કોઈ ચીજ. હવે શરિયત શું કહે છે કે જે ચીજ તમને ગમે જ, જે ચીજ તમને પસંદ છે ને મુમિનને પસંદ હોય, મુમિનને પસંદ હોય તે અલ્લાહ તઆલા તરફથી જ હોય. જે ચીજ મુમિનને પસંદ ના હોય ને એ અલ્લાહ તઆલા કે મુમિનને કે જો તું સંભાળ છે આ ચીજ તારે વાસ્તે નથી બની, તું એસી હટી જાજે, એસી પરહેજ કરજે. એટલે અલ્લાહ તાલા અને અલ્લાહના રસૂલ ને અલ્લાહના વલી એ ચીજ અમને નિશાનદેહી કરાવે છે કે મુમિન વાસ્તા અમે નથી બનાવી. એમના મિસાલના તોર પર ઝબીહકનું જાનવર, બધા જાણે જ કે આ ચોપાયાને ઝબીહટ કરીએ ને એના ગોશ્તને એને તરકારીને અમે પકાવીએ તો અમારે વાસ્તે ફાયદામંદ છે. અમારે વાસ્તે ફાયદામંદ છે. પણ જે વખત એ જ ચીજ અલ્લાહના નામ બગેર કતલ કરી દેવામાં આવે, કોઈ શિકારી એને તીર મારીને પાડી દે ને તમને કહેવામાં આવે કે આનું જરા પકાવી દે, તમે ફલાની ચીજ બનાવો, ભાઈ શું અલ્લાહના નામથી દબે થવું જ કે નથી દઉં? એટલે ફેંકી દો, એનું કંઈ કામ નથી. છે એક જ ચીજ, પણ તમને ના કહેવામાં આવું છે, શરિયતમાં હરામ છે. અલ્લાહ તાલા કોઈ ચીજ નથી, એ તો બીજી ચીજોને ફાયદા કરે છે. ને અલ્લાહ તાલા ચીજ પહેલા બી નહોતો, હમણાં છે બી નહીં, ને આવતા જમાનામાં હશે બી નહીં. એ શય બની જ નહીં શકે, કેમ કે દુનિયા, આસમાન, જમીન, આ દુનિયા સિવાયની ચીજો, સિતારાઓ, સૈયારા, ધ્રુજ, આ તમામ ચીજો પેદા કરનાર અલ્લાહ તાલા છે. ને અલ્લાહ તાલાએ પોતાની કુદરત સી પેદા કરી, ને આ કુદરત જીવારે જમા થઈ તો સુરતો બની. એક તાકાત આવે ને, તાકાત તો તમામ અલગ અલગ શીખલો છે. મેં તમને મિસાલ આપું કે હમણાં રન હોય ડેઝર્ટ, ખુલ્લું રન છે. હવે કુદરતી એની શું તાકાત, અલ્લાહ તાલાની કરિશ્માઈ, અલ્લાહ તાલા જુરત ને એના પૂરા
જોશ ને સા જે વખત ખલક ને અંદર પોતાનો પરચો બતાવે તો એને કહેવાય કુદરત. કેમ કે ઇન્સાન ના હાથમાં કુદરત નથી, અલ્લાહ તઆલા ના હાથમાં કુદરત છે. હવે જીવારે હવા ચાલે ને તોફાન આવે રન ને અંદર, તોફાન આવે તો ધૂળ ઉડે. હવે ધૂળ ઉડે તો અલગ 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 શિકલ ની ટેકરીઓ થાય, કોઈ ઊંચી થાય, કોઈ નીચી થાય, કોઈ સપાટ થાય, કોઈ નોકદાર થાય. પહેલા કઈ નતું, આ તોફાન ચાલુ અલગ અલગ શિકલો બની ગઈ. એ જ મુજબ વરસાદ, વરસાદ પહેલા જમીન પર કઈ બી નતું. હમણાં યાદ જો માટી છે ખાલીસ, કઈ નથી. હવે આ બોછાર આવી પાણીની, અલ્લાહની કુદરત નાઝિલ થઈ. વરસાદ પડે તો આપણે શું કહીએ, અલ્લાહની કુદરત નાઝિલ થઈ, અલ્લાહની રહેમત નાઝિલ થઈ. આ કુદરત ને રહેમત ની હવા ચાલી, જમીને પાણી પીડું કે તમે જોશો કે અલગ અલગ શિકલ ને અલગ અલગ સુરત ના પૌડાઓ નીકળ્યા અંદર થી. જે પહેલા નહોતા, પહેલા નહોતા, તો પહેલા અલ્લાહની કુદરત ચાલે, અલ્લાહની રહેમત ચાલે, પછી શિકલ આવે. તો અલ્લાહ તઆલાએ કુદરત નો પરચો બતાવવા વાસ્તે અક્લ ની સુરતો બના. કાની સુરતો બનાવી? ની રૂહાની સુરતો હતી. કઈ સુરતો હતી? એ રૂહાની સુરતો હતી જેની ગિનતી કરવી ઇન્સાનની તાકાત નથી. આપણી તાકાત નથી કે આપણે એની ગિનતી કરી શકીએ. કે તમે મને સવાલ કરો કે સાહેબ અક્લ બની ને આ બધી સુરતો અલ્લાહ તઆલાએ રૂહાની આલમમાં બનાવી, તો આપ કહેશો કે એની ગિનતી કેટલી હતી? તમને યાદ છે તો મેં તમને ગિની શકું છું. કેમ કે મેં ને તમે ઇન્સાન જ છીએ, મેં ને તમે એક જ જીન્સ ના છે. મેં ને તમે જીમ મેં પેદા થયો તમે પેદા થયા, મેં જીમ બેસો થી તમે બેસા, મેં જાસી આવો તાસી તમે આવા. પણ ઇન્સાન અલગ છે ને અકલ અલગ છે. અકલ રૂહાની આલમમાં છે, ઇન્સાન જિસ્માની આલમમાં છે. તો જિસ્માની આલમની એટલી તાકાત નથી કે રૂહાની આલમને કાઉન્ટ કરી શકે. સમજા? હમણાં મેં કહું કે આ દરખત છે, આ ઝર્રા છે માટીના, ઘણા બધા બીજ પડેલા છે ચારે બાજુ. મેં કહું જરા ઉઠો ને જરા ગીનો. સાહેબ આખી જિંદગી પૂરી થઈ હશે, ગીના જ નહીં અમારે સી. તમે કેમ ગીનિયા ને અમારે સી ના ગીનાઈ? આ દરખત ના પત્તા એક ગીનવા જાવ તો સવારે સવારે ઉઠીને જાવ તો બીજું ફૂટેલું, બીજું ફૂટેલું. બે દિવસ પછી બીજી ડાલને અંદર થી બીજું ફૂટેલું હોય તો તમે ગીની જ ના શકો. સાહેબ અમે અંદાજો આપી શકીએ પણ અમે ગીની ના શકીએ કે આ કેટલા છે. રૂહાની આલમમાં પેદા કીધી જેની ગિનતી બશરના તાકતમાં નથી. તમામ ને અલ્લાહ તઆલાએ હયાત કુદરત ને ઇલ્મમાં બરાબર કીધા. આ તન વર્ડ યાદ રાખજો, હયાત યાની જિંદગી, કુદરત યાની અલ્લાહ તઆલા તરફ થી જે કુદરત નાઝિલ થઈ, તો જે જગા પર એ કુદરત ઉતરત ને એની અંદર બી કુદરત નો અંશ હોય છે, કુદરત ની ચમક દમક હોય છે, કુદરત નો નજારો હોય છે. હમણાં મિસાલ ના તો પર અલ્લાહ તઆલા એ કુદરત દુનિયા ની અંદર નાઝિલ કીધી ને તાકાત આપી દુનિયા ની અંદર, તો આ ઝર્રાઓ વિશે આપણી ચીજ ફાયદા થઈ. પણ આ ઝાડ માં બી એવા ફલ આપા કે જે ફલ જીવારે જમીનમાં પડા તો એને અંદર સે બીજો એને જીવો દરખત ઉગી નહીં. એને માં બી છે કુદરત પણ લિમિટેડ, લિમિટેડ. હવે આપણી કુદરત શું કે અલ્લાહ તઆલા આપણે પેદા કીધા તો આપણે બી તો હુનર આપો, કોઈ એક સ્કિલ આપો, હોશિયારી આપી કે ચલો અલ્લાહ તઆલા જેવું આપણે પેદા ના કરી શકીએ પણ આને જેવું આ થોડું બનાવી શકીએ, આને જો આ બનાવી શકીએ, આ જાળી બનાવી શકીએ, આ બધી ચીજો બનાવી શકીએ, આ બધી ચીજ અમે બનાવી શકીએ. આપણે એમાં બી થઈ છે ને કુદરત આવી ને થોડી, પણ એ જે એની જીવે કુદરત નહીં કે આપણે અલ્લાહ તઆલાની કુદરતનો મુકાબલો કરી શકીએ. બરાબર છે? તો પહેલામાં પહેલું આવું હયાત, બીજું આવું કુદરત, ને તીસરું આવું ઇલ્મ. થેન્ક યુ.